આપણું એક લગ્ન ગીત છે. દાદાને આંગણ આંબલો, આંબલો ઘર ગંભીર જો. આ લગ્ન ગીતનો આધાર લઈ આપણી ભાષાના જાણીતા કવિ શ્રી માધવ રામાનુજે આ કન્યા વિદાયનું ગીત રચ્યું છે. પિતાના ઘરમાંથી, દાદાના ઘરમાંથી દીકરી વિદાય લે છે અને ઘરમાં સુનકાર વ્યાપી જાય છે અને આ બધું જાણી એકાએક બને છે. જે આંગણામાં સૈરો સાથે હજુ તો રમતા હતા, અરે સૈરના દાવ નતા ઉતર્યા, સૈરના હાથ પકડી અને ફેર ફૂદડી ફેર્યા, એ ફેર હજુ નથી ઉતર્યા અને સમય કેવો સડસડાટ વયો જાય છે. એ જ આંગણામાં ચોરીના મંડપમાં દીકરી બાઈ લગ્નની વિધિમાં બેઠા છે. ત્યારે ચોરીમાં બેઠેલી દીકરીને નાનપણના સંભારણા જાગે છે. ત્યારે ચોરીમાં સામે બેઠેલો સ્વજન જાણે કે બધું ભૂલાવી દે છે. તો સાંભળો કવિ શ્રી માધવ રામાનુજની આ રચના. દાદાના આંગણામાં કોળેલ આંબાનું કુણેરું તોડ્યું રે પાન આપની સમક્ષ રજૂ કરું છું. દાદાના આંગણામાં કોળેલ આંબાનું કુણેરું તોડ્યું રે પાન. દાદાના આંગણામાં કોળેલ આંબાનું કુણેરું તોડ્યું રે પાન. પરદેશી પંખીના મુકામ પછી, પરદેશી પંખીના ઉડ્યા મુકામ પછી, માળામાં ફરક્યું વેરા, માળામાં ફરક્યું વેરા. દાદાના આંગણામાં કોળેલ આંબાનું ના પકડીને હાથ ભર્યા ફેર ફેર, ફેર હજી ઉતર્યા. પાન તર પહેર્યું ને ઘૂંઘટ માં ડોકાયું, પાન તર પહેર્યું ને ઘૂંઘટ માં ડોકાયું. જોબન નું થન ગન તું ગાન, જોબન નું થન ગન તું ગાન. દાદાના આંગણામાં કોળેલ આંબાનું કુણેરું તોડ્યું રે પાન. પરદેશી પંખીના ઉડ્યા મુકામ પછી, પરદેશી પંખીના ઉડ્યા મુકામ પછી, માળામાં ફરક્યું વેરા, માળામાં ફરક્યું વેરા. દાદાના આંગણામાં કોળેલ આંબાનું
પાન આંગળીએ વળગેલા સંભાર્યા બાળપણા પોઠેલ હાલ કાળ જામા તે થામ સંતા તું અહીંયામાં કાળ જામા તે થામ સંતા તું ચોરી ગયું રે કોક ભાન ચોરી ગયું રે કોક ભાન દાદાના આંગણામાં ખોલેલ આંબાનું કુણેરું તોડ્યું પરદેશી પંખીના ઉડ્યા મુકામ પછી પરદેશી પંખીના ઉડ્યા મુકામ પછી માળામાં ફરક્યું વેરા દાદાના આંગણામાં ખોળેલ આંબાનું કુણે રૂ તોડ્યું રે પા દાદાના આંગણામાં ખોળેલ આંબાનું કુણે રૂ તોડ્યું રે પા દાદાના આંગણામાં ઓળેલ આંબાનું કુણે રૂ તોડ્યું રે પા